સિહોરની ઘટનામાં પત્રકાર પર થયેલા હુમલાને વખોડતું કેશોદ પ્રેસ ક્લબ. રાજ્યના ગૃહમંત્રીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી હાથ ધરવા કરી માંગ. કેશોદ પ્રેસ ક્લબ દ્વારા આજરોજ નાયબ કલેક્ટર મારફતે ગૃહમંત્રી ગુજરાત રાજ્ય સરકારને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે સિહોરમાં ખેડૂતોના મસીહા અને નેટવર્ક ન્યૂઝ ગુજરાતના સંચાલક વિજયસિંહ રાજપૂત પર 8-10 કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા તલવાર, ધારિયા, કુહાડી, પિસ્તોલ જેવા હથિયાર સાથે કરવામાં આવેલ હિચકારી જાનલેવા હુમલો ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે સખત રીતે વખોડીએ છીએ. ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર માટે અવાજ બનવાની સજા તો નથી ને? ક્યાંક ખેડૂતો માટેની લડત લડનાર અને અવાજ ઉઠાવનાર વિજયસિંહ રાજપૂત સાથે બનેલા ઘટના ઘણું બધું કહી જાય છે. ચોથી જાગીર જ્યારે દબાયેલા, કચડાયેલા, શોષિત લોકોને વેદનાની વાચા આપી ટેલી મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં રજૂ કરી સરકાર સુધી અવાજ પહોંચાડવાના પ્રયત્નો કરે છે, ત્યારે આવારા તત્વો દ્વારા અવાજ દબાવવા પ્રવાસ થાય છે. ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. ગુજરાતના સિંહ સમાન વિજયસિંહ રાજપૂત સાથે 18 આલમના લોકો જોડાયેલા ખેડૂતો, શિક્ષકો, આદિવાસીઓ, અગારિયાઓ, શોષિતો અને પીડિતો લાગણીથી જોડાયેલા છે, ત્યારે હુમલાખોરોએ કરેલ કૃત્ય નિંદનીય છે. કેશોદ પ્રેસ ક્લબના પ્રમુખ ગોવિંદભાઈ હડિયા, પત્રકારો રાજુભાઈ પંડ્યા, જયભાઈ વિરાણી, કમલેશભાઈ જોશી, પ્રવીણભાઈ કરગિયા, જગદીશભાઈ યાદવ, અશોકભાઈ રેણુકા, શુભનાબેન બાલસ દ્વારા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. કેશોદ પ્રેસ ક્લબના તમામ હોદ્દેદારો દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટર મારફત ગૃહમંત્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં અમારી માગણી હતી કે તાજેતરમાં જે સિહોર ખાતે રિપોર્ટર ઉપર હુમલો થયેલ છે, જેના હુમલાખોરો નાસી ગયેલ હોય તેને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા આપવામાં આવે તેવી અમારી માગણી છે. મિત્રો, આજના આ વર્ષની અંદર આપનું આ વર્ષ પરમ મંગલમય નીવડે, આપના પરિવાર તેમજ તમારું પરમ કલ્યાણ થાય તેવી ભગવતી શિવ અને શક્તિની મારી સતત પ્રાર્થનાઓ. મિત્રો, આ વર્ષની અંદર આપ વેપારથી સમૃદ્ધ બનો, આપના સંતાનો સારી વિદ્યાની પ્રાપ્તિ કરે, તમારા પરિવારની અંદર દરેક સભ્યનું આયુ અને આરોગ્ય સારું રહે તેવી મારી ભગવતીને અનંત કોટી પ્રાર્થનાઓ. મિત્રો, હું પ્રાંતિજ નગરની અંદર મારા કાર્યની અંદર જ્યોતિષ, વાસ્તુ તેમજ કર્મકાંડની કોઈ પણ સલાહ માટે આપ મારો સંપર્ક કરી શકો છો અને તમારા તમામ પ્રશ્નો જે મૂંઝવતા હોય તેનો હું ચોક્કસ હલ કરવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, આવો સૌ મળી આપણે આ નૂતન વર્ષના અભિનંદનને તેમજ આ નૂતન વર્ષને 2077ના નવા વર્ષને આપણે પરમ મંગલમય ગતિ તરફ લઈ જઈએ. આવો તમે અને હું આ ભારત વર્ષની અંદર આવેલા એક નવા પડકારને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને કોરોનાની અંદર દરેક વ્યક્તિ સારી રીતે જીવી શકે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને ઘરે રહી સુરક્ષિત રહે તેવી આપણે દરેક જણા પ્રયત્ન કરીએ અને આ પ્રયત્નની અંદરથી આપણે ચોક્કસ રીતે બહાર નીકળીએ તેવી વાત કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ શ્રી. વેપારી વર્ગ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવતું વર્ષ ખૂબ જ સારું જશે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે
હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.